जिस स्वास्थ्य केंद्र का निर्माण एक वर्ष पहले हुआ था उसका उद्घाटन भी दूसरे स्थान पर किया गया है और दूसरे सर्वे नंबर में एंट्री दे दी गई है। जिस स्वास्थ्य केंद्र का निर्माण किया गया है जिसका उद्घाटन 9 जून 2023 को किया जाएगा, जहां के स्टाफ को चार्ज दिया गया है। इससे पहले यहां के स्टाफ ने एक साल तक चार्ज नहीं लिया था और पंचायत में बैठकर काम करते थे क्योंकि पहले से पानी टपक रहा था और वे शिकायत भी की। चार्ज नहीं लिया क्योंकि उसमें बहुत ही कम गुणवत्ता वाले मटेरियल का इस्तेमाल किया गया था जिसमें काम करना यहाँ के मरीजों और स्टाफ के लिए खतरनाक है, इसीलिए उन्होंने चार्ज नहीं लिया। लेकिन इस साल इनका उद्घाटन हुआ और चार्ज दिया गया लेकिन एक महीने के अंदर ही पानी टपकने लगा। अब हमें पीएससी सब सेंटर नहीं मुलाकात लेवा जाए थे तो हमें रास्ता में जो कचरा पेटी अने बोर छे त्यां रस्ता में अने आ गेट छे अंदर भी शू हालत छे बताईशु अने रस्ता में भी आटली अड़चण छे एवी जगह पीएससी सब सेंटर बतावामां आव्युं बनावामां आव्युं छे। हाँ तमे जोई लो ग्रीलनी पण शू हालत छे, अंदर केटलुं पाणी गळे छे, आपणे स्टाफ ने भी पूछशू अने लोकल ग्रामजनों ने एमने पण पूछशू। દરેક જગ્યાએ ભેજ આવે છે અને ઘણી માત્રામાં પાણી ગળે છે, પંખા પરથી પણ પાણી ગળે છે જેથી શોર્ટ સર્કિટ થવાનો ભી ભય છે। અહીંના સ્ટાફ અને જે ભી પેશન્ટ આવે એમની માટે પણ આ ખૂબ જ જોખમી છે। હવે આ સબ સેન્ટરની હાલત શું છે એ તમને ગામના જાગૃત યુવાઓ પૂરી માહિતી આપશે। જે બિલપુડી ગામમાં જે પીએસસી સેન્ટર બનાવવામાં આવેલું છે એની એન્ટ્રી 418 સર્વે નંબરમાં પાડવામાં આવેલ છે અને આ સર્વે નંબરમાં દવાખાનું બનાવવામાં આવ્યું નથી અને આ દવાખાનું બીજે સર્વે નંબરમાં બનાવવામાં આવેલું છે અને જ્યાં બનાવવામાં છે ત્યાં અમને વાંધો નથી, પણ આ સર્વે નંબરમાં દવાખાનું બનાવવાથી આ પીએચસી સેન્ટરને છેલ્લા નંબરની આદત થઈ ગઈ છે કે આજે તમે જોઈ શકો છો કે આ દરેક જગ્યાએથી પાણી ટપકતું છે અને આજે આ દરેક ઇલેક્ટ્રિકલ વસ્તુમાં બી બધામાં ભેજ આવવાના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે અને કોઈ માણસ અહીંયા જે આવે કદાચ ભૂલથી કોઈ સ્વિચને કે કોઈને અડી નહીં તો એને બી કરંટ લાગવાનો ભય છે, પ્લસ આ જે ધાબું ટપકતું છે ધાબામાંથી પાણી ટપકતું છે તો એના કારણે કોઈના પર કદાચ ભવિષ્યમાં ધાબું પડી શકે કે કંઈ પણ નુકસાન થઈ શકે તો એની તંત્રએ જવાબદાર લેશે કોણ? એક વર્ષ પહેલા જે પીએસસી સેન્ટરના કર્મચારી છે એ લોકોએ પણ ફરિયાદ કરી હતી ને એ રિનોવેશન કરવામાં આવ્યું હતું એક વર્ષ પહેલા, તો છતાં પણ આ પાણી ટપકે છે ને એ સ્લેબ પડવાની ભય છે। એક વર્ષ પહેલા આ પીએસસી સેન્ટરની અહીંયાના જવાબદાર કર્મચારીએ ફરિયાદ કરી હતી કે પાણી ટપકતું છે, તમે જોઈ શકો છો પાછળ પણ પાણી ભરાયેલું છે। જવાબદાર વ્યક્તિને લીધે આ જે ચાર્જ છે એ ચાર્જ પણ લેવામાં નથી આવ્યો હતો ને અત્યારે ઉદઘાટન એક મહિના પહેલા કરવામાં આવ્યું હતું ને ચાર્જ આપવામાં આવ્યો છે ને આ જોઈ શકો છો તમે આ પરિસ્થિતિ છે આ સબ સેન્ટર આ પીએસસી સેન્ટરની। એક વર્ષ એ લોકોએ ખાલી ફક્ત રિનોવેશન કરી ગયા છે, એક વર્ષ પહેલાથી એ લોકોને ચાર્જ લેવા દબાણ કરતા હતા પણ જે અહીંયાના વ્યક્તિ જવાબદાર છે એ લોકોએ હજુ ચાર્જ લીધો નથી ને અને આ વખતે ચાર્જ લીધો હોવા છતાં ઉદઘાટન કરતા હોય તો બરોબર એક જ મહિનામાં આ પાણી ટપકતી થઈ ગયો અને આવા જ ભ્રષ્ટાચાર અમારા ગામમાં દરેક જગ્યાએ કરવામાં આવે છે। અમારા ગામમાં જ્યાં જોઈ ત્યાં ભ્રષ્ટાચાર જ દેખાવામાં આવે છે, જ્યાં એ રસ્તો બન્યો હતો એક કારણે એમાં બી ભ્રષ્ટાચાર એક જ એક થી બે મહિનામાં જે ખોદાઈ ગયો હોવાથી એ પણ રિનોવેશન કરવામાં આવ્યું છે અને આ દવાખાનામાં બી રિનોવેશન કરવામાં આવ્યું છે અને આ રિનોવેશન કરવા છતાં આ જે ટપકતું પાણી છે અને આને શોર્ટ સર્કિટ કે બધી વસ્તુ હોય છે। દરેક વસ્તુમાં આપણે આવેદનપત્ર આપીને કે બધાને દબાણ આપીને આપણે આવેદનપત્ર કે
આવેદન પત્ર કે દબાણ આપીને જ આપણે કરવાનું હોય, તંત્રની બી જવાબદારી હોય ને કે કોઈ પણ કામ કર્યું હોય તો એનું વિઝિટિંગ કરવાનું હોય. અમારે એ માંગ છે કે જે જવાબદાર વ્યક્તિ છે, કોન્ટ્રાક્ટર છે, જે કઈ અધિકારી છે, એ લોકો પર જો તંત્ર ઈમાનદારી પૂર્વક કામ કરતો હોય તો ભ્રષ્ટાચારી વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે, અને અહિયાં આવતા દર્દી સ્ટાફ જોડે કઈક આકસ્મિક દુર્ઘટના ઘટે એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.